જય સ્વામિનારાયણ. રોટી વ્યવહારમાં ભલે આજે બધું ભેળસેળ થઈ ગયું ભાઈ, અઢારે આલમ એક ડીશમાં ભલે આવી, પણ જે સત્સંગી થયો સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત થયો, એમણે તો પવિત્ર અને શુદ્ધ આહાર જ કરાય. બસ આપણા વર્ણનો હોય પણ જો ત્યાં પવિત્રતા ન હોય તો એ ભોજન ન ખવાય. પાણી ગાળીને વપરાતું ન હોય, પવિત્ર ભોજન એટલે પવિત્રપણે બનાવાતું હોય, શુદ્ધ ભોજન એટલે આહાર માટે જે સામગ્રી વપરાય છે ગાળેલી ચાળેલી ચોખ્ખી હોય, આવી રીતે શુદ્ધ ને પવિત્રપણે ભોજન હોય એ જ સત્સંગી જમે, ખરો સત્સંગી હોય. એ બધી વસ્તુઓને બહુ તપાસે, નહીતર ભલે ભક્ત ભક્ત કહેવાય પણ એ શ્રીજી રાજી ન થાય. આહાર શુદ્ધિ છે. ઘણા લોકો સુધારાવાદી હોય એમ કહેતા હોય, બસ અમે તો ગરમ ગરમ ભોજન લઈએ રેસ્ટોરન્ટ જ્યાં ત્યાં મળે ત્યાં. શું કામ? ગરમ ભોજનમાં બેક્ટેરિયા નથી હોતા એટલે પચી જાય અને શરીરને માટે સુખરૂ કરીએ, બાકી બીજું બધું જોવું એ બધું નકામું છે. અરે ભાઈ, વૈજ્ઞાનિક દ્રષ્ટિ બિંદુથી જુઓ તો પણ રેસ્ટોરન્ટની અંદર કોણ ચોખ્ખાઈ શુદ્ધિ કોણ રાખે છે? એટલું બધું ગંદુ સડેલું ભેળવી દેતા હોય છે, એમાં ક્યાં વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ખાવા જેવું નથી. હોટલમાં જઈને પૂછો, હોટલનો માલિક પોતે ઘેરથી ટિફિન લાવે ને જમે, એ અમારે ભાનુભાઈ નજરે જોયું છે. અને બીજા આરામથી એની હોટલમાં જમે અને એ પોતે એમ કે અહીંનું ખવાય, આ ખાઈને મરી ગઈ. બોલો ખોટું સાચું? એટલે વૈજ્ઞાનિક દ્રષ્ટિ બિંદુથી પણ બહારનું ભોજન ખાવા જેવું નથી ભાઈ, ખાવા જેવું નથી બાપલાઓ, ખાવા જેવું નથી. તો પછી લગ્ન પાર્ટીઓમાં કોણ પવિત્ર છે, કોણ શુદ્ધિ રાખે છે, કોણ પાણી ગાળે છે? ચણાનો લોટ આવે સીધું, ધનેડા ઈળું જે હોય તે બસ એમનું પાણી ડગડગ ડગડગ કરીને ઘોળીને ભજીયા પડી જાય, સમોસા પડી જાય, ખાઓ મજા કરો, શું મળે? ન ખવાય, ભલે ભૂખું રહેવું પડે. પાળનારા નથી ખાતા. આ સામે બેઠા મહેન્દ્રભાઈ ક્યાંય ભોજન ગ્રહણ કરતા નથી, શરીરમાં બીમારી હોય તો પણ. આહારની પવિત્રતા. શાંતિલાલભાઈ થોરિયા કેવું મોટું વ્યક્તિત્વ, જજ છે, સર્વિસ છે, સવલતો મળે છે, આવડો મોટો માણસ છે. નોકર ચાકર જ્યાં જમવું હોય ભલે જમે, એવો માણસ પોતે એ કછોટો વાળે અને એ પૂરી ભાખરી શાક હાથે બનાવે અને પછી સહજાનંદ પ્રભુને થાળ ધરાવીને જમે, બસ હું આ સિવાય તો બીજું ગ્રહણ ન કરું. પાળવું છે એ પાળે. આ આપણે સંતો 28-28 કલાક નીકળી જાય, બબે દિવસ થઈ જાય તો ન પાણી પીએ, ન ભોજન ગ્રહણ કરે, પ્રભુ રાજી છે. એવા અનેક પ્રકારના તપ કરે છે, એને પ્રતાપે આ બધું ચાલતું હોય છે. તો જેને ખરેખર હવે મહારાજને રાજી કરવા હોય તો એને રોટી એના બાબતમાં આટલું ધ્યાન અવશ્ય રાખવું પડે. તમે રાયપુર બાજુ નીકળ્યા હોય, ભજીયાની સુગંધ ભાળી જાઓ, પછી 5-25 ખાઈ જાઓ, એ સત્સંગમાં ન ચાલે. મન રાજી થાય પણ એ જે અધિષ્ઠાતા છે એ રાજી ન થાય. આ મન ઇન્દ્રિયો રાજી થાય તો એમાં તો શું મળવાનું છે, એની મુઠ્ઠી કેવડી. અને આ પ્રભુ રાજી થાય એની મુઠ્ઠી કેવડી.